સુરતમાં કેરી વિક્રેતાને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એસએમસીના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી કાર્બાઇડથી કેરી પકવતા હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા. મહાત્મા ગાંધી માર્કેટમાં દરોડા પાડીને હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. કેરીની સીઝન શરૂ થતા પાલિકાનું આરોગ્ય વિભાગ સક્રિય થયું છે અને ખાસ કરીને અત્યારે એક્શન મોડ પર ફૂલ કામગીરી કરવામાં આવી રહી છે. હાલ આપણે સુરતના ફ્રૂટ માર્કેટ ખાતે છે. આ ફ્રૂટ માર્કેટ ખાતે જે છે સુરતનો આરોગ્ય વિભાગ દ્વારા આ ચકાસણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને આખું આ જે ફ્રૂટ માર્કેટ છે અત્યારે કેરીથી ભરેલું જોવા મળી રહ્યું છે. એસએમસીના આરોગ્ય વિભાગના દરોડા હાલ સુરતના આ ફ્રૂટ માર્કેટ ખાતે દેખાઈ રહ્યા છે. કેરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં છે. મહાત્મા ગાંધી ફ્રૂટ માર્કેટ આ જોવા મળે છે. કાર્બોડાયોક્સાઇડ સાઇટથી કેરી પકાવતા હોવાની બાતમી મળી હતી, જેના માટે અહીં ચકાસણી કરવા માટે અધિકારીઓ જે છે અહીં આવેલા જોવા મળી રહ્યા છે. હાલ જે છે કેરી વિક્રેતાઓ ત્યાં દરોડા ચાલે છે. અધિકારી હાલ આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે. સર શું કહેશો, આજે દરોડા પાડવામાં આવી રહ્યા છે, પાલિકાની ટીમ દ્વારા તમામ દુકાનોની ચકાસણી કરવામાં છે, શું કહેશે? કોઈ કાર્બોડાયોક્સાઇડથી પકાવતી બાતમી મળી હતી? હા, હું ડીકે પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા, ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ તથા આરોગ્ય અધિકારીની સીધી સૂચના અન્વયે આજ રોજ મહાત્મા માર્કેટમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો તથા આરોગ્યનો સ્ટાફ સાથે મળી અભિયાન, જે કાર્બાઇડથી કેરી પકાવવામાં આવે છે તે સંસ્થાઓ સામે એક અભિયાન કરેલ છે. આજે જે પણ સંસ્થાઓમાંથી કાર્બાઇડ મળી આવશે તે સંસ્થાઓને નોટિસ આપવામાં આવશે, સંસ્થાઓ પાસે દંડની વસૂલી કરવામાં આવશે તથા જે જથ્થો મળશે કેરીનો અને કાર્બાઇડનો તે જથ્થાનો નાશ કરવામાં આવશે. સાથે જ સર એ પણ જાણવા માંગીએ છીએ કે આ જે કેરીના જે જથ્થા હોય છે એના જે કાર્બન ડાયોક્સાઇડથી પકાવવામાં આવે છે એનાથી કોઈક નુકસાન તો થતું હશે? હા, એનાથી શરીરને ઘણું નુકસાન થાય છે, ચામડીના રોગ પણ થાય. ખાસ કરીને જે અધિકારી છે એ જણાવી રહ્યા છે કે આ જે કાર્બન ડાયોક્સાઇડથી જે કેરી પકાવવામાં આવે છે એનાથી શરીરને નુકસાન થતું હોય છે, ચામડીને નુકસાન થતું હોય છે, જેને લઈને સુરતનું આરોગ્ય વિભાગ અત્યારે એલર્ટ થયું છે અને સુરતના ફ્રૂટ માર્કેટ ખાતે દરોડા પાડવામાં આવી રહ્યા છે. જો આ દરોડા દરમિયાન, ચેકિંગ દરમિયાન કોઈ પણ એવો વેપારી યા વ્યક્તિ મળી આવશે જે કાર્બન ડાયોક્સાઇડથી કેરી પકાવતો હશે તો 100% એની ઉપર દંડનીય કાર્યવાહી સાથે નોટિસ પણ ફટકારવામાં આવશે. કેમેરામેન વિરલ વ્યાસની સાથે રાબિયા સાલે, ગુજરાત ફર્સ્ટ.